નમસ્કાર બાળ મિત્રો રાજુ મેઘવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આપણે પાઠ નંબર છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ આ પાઠની આપણે ચર્ચા કરી રહ્યા છીએ બાળ મિત્રો આના મેં પહેલો વિડિયો અને બીજો વિડીયો બનાવીને મૂકેલો છે આ ત્રીજા વિડીયોની અંદર આપણે પાઠના અંત તરફની ચર્ચા કરવાના છીએ બાળ મિત્રો જો તમે પહેલો અને બીજો વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો અને ત્યારબાદ આ વિડીયો તમે જોજો બરાબર તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે તો બાળમિત્રો પાઠ નંબર છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ એના ત્રણ વિડીયો બનાવીને મેં મૂકેલા છે તો હવે આપણે આ પાઠની ચર્ચા આગળ કરીએ તો હવે નવ પ્રવૃત્તિમાં બાળમિત્રો આપણે જોઈએ કે બોધરાજની જેમ પક્ષીઓને ઓળખો અને તેમના વિશે લખવાનું છે ચિત્રની નીચે પક્ષીનું નામ લખો અને પક્ષીઓમાંથી તમને ગમતા પક્ષી વિશે લખવાનું છે બરાબર તો બાળ મિત્રો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે એ પહેલાં જોઈ લઈએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા એક પક્ષી દોરેલું છે બરાબર તો આપણે એનું પરિચય પ્રાપ્ત કરીએ પતરંગો માખીમાર કૂડનું પંખી છે તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે વીજળીના તાર પર બેઠેલા પતરંગા તમે જોયા હશે તે વીજળીના તાર પરથી ઉડીને જીવડા પકડીને તરત જ પાછો તાર ઉપર આવીને બેસી જાય છે તમને થશે પતરંગો નામ કેમ પાન નામ કેમ પડ્યું હશે બરાબર ને તો પાંદડા જેવા રંગોવાળા છે એટલે તેની ચાંચ પાતળી જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે પતરંગાના પગ પાતળા અને નાના હોય છે તેની પાંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે તેને આંખ નીચે કાળું ધાબું હોય છે આપણી આજુબાજુ દેખાતા પતરંગા ચકલીથી થોડા નાના અને પાતળા હોય છે તેમનું અંગ્રેજી નામ ગ્રીન બી ઇટર છે બરાબર હવે બાળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર તમને આપેલું છે તેમાં જે બીજા નંબરનું ચિત્ર છે એને આપણે મેના કહી શકાય બરાબર મેના એટલે કે કાબર અથવા તો માયના પણ તમે કહી શકો છો તો આ જે પક્ષી છે મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે તેનો રંગ બદામી અને માથું કાળું હોય છે આંખની પાછળ પીળા ધબ્બા હોય તેની ચાંચ અને પગ પીળા હોય છે તે ઝાડીઓમાં જોવા મળે છે તે ચારથી છ ઈંડા મૂકે અને સૂર્યોદય પહેલાં ઉડી જાય અને સૂર્યાસ્ત પહેલાં માળામાં આવી જાય છે તે જીવડા અળસિયા અને ફળ ખાય છે અંગ્રેજીમાં તેને માયા કહે છે ગુજરાતીમાં તેને કાબર કહેવાય છે પછી ત્રીજા નંબરનું જે પક્ષી છે તેને બાળ મિત્રો આપણે ગરુડ કહીએ છીએ બરાબર તો ગરુડ એ મોટું અને શક્તિશાળી પક્ષી છે તે પક્ષીઓનો રાજા કહેવાય છે તેની પાંખો અને પંજો શક્તિશાળી હોય છે તે ઊંચા ઝાડ કે પર્વતની ટોચ પર માળો બાંધે છે તે સરસલા ખિસકોલી જેવા પ્રાણીઓના શિકાર કરે છે એનો માળો સળીઓનો હોય છે તેની દ્રષ્ટિ તીક્ષ્ણ હોય છે એટલે બહુ બારીકાઈથી જોઈ શકે છે ગરુડ બધે જ જોવા મળે છે અને અંગ્રેજીમાં તેને ઈગલ કહીએ છીએ બાળ મિત્રો ત્રીજા નંબરનું પક્ષી છે એને આપણે ગોવળ કહીએ છીએ બરાબર તો ઘુવડ એ બીજા પક્ષીઓ કરતાં જુદા પ્રકારનું પક્ષી છે તે તેની બે મોટી આંખો હોય છે તે હૂક જેવા જે છે તેની જે છે હૂક જેવી મજબૂત હોય છે એમ કાનની જગ્યાએ બે કાણા હોય છે તે પોતાની ડોક બધી દિશામાં ફેરવી શકે છે ચહેરાની આગળ પાછળ તેની બે મોટી આંખો હોય છે બરાબર માંદા ઘુવડ કરતાં નર ઘુવડ મોટો હોય છે તે રાત્રે જોઈ શકે છે તે જીવડા ઉંદર અને સસલાનો શિકાર કરે છે તે અવાજ કર્યા વગર ઉડી શકે છે તે જુદા જુદા પ્રકારના અવાજ કાઢે છે તે ધ્રુવ પ્રદેશ સિવાય બધે જ જોવા મળે છે અને અંગ્રેજીમાં તેને તેમને આવુલ કહેવામાં આવે છે હવે બાળ મિત્રો આપણે નવી પ્રવૃત્તિ જોઈએ આમાં વાક્ય વાંચવાનું છે અને સાચા વાક્ય નીચે તમારે ખરડાની નિશાની કરવાની છે બરાબર તો બાળ મિત્રો વાક્ય જોઈએ નાનું બહેન ગાતું હતું નાની બહેન ગાતું હતું અને નાની બહેન ગાતી હતી બરાબર તો સાચો જવાબ છે નાની બહેન ગાતી હતી બરાબર બહેન છે એટલે સ્ત્રીલિંગ છે નાની ગાતી અને હતી એ નામનો પ્રત્યય છે બરાબર તો નાની બહેન ગાતી હતી એ સાચું છે નંબર બે બધી બાળકોને ચકડોળમાં મજા પડી બધા બાળકોને ચકડોળમાં મજા પડી બધા બાળકોને ચકડોળમાં મજા પડ્યો બરાબર ને તો અહીંયા બીજા નંબરનું જે વાક્ય છે સાચું છે બધા બાળકોને ચકડોળમાં મજા પડી બરાબર ને અહીંયા બહુવચનની વાત કરવામાં આવી છે નંબર ત્રણ જોઈએ લગ્નમાં ઘણું મહેમાન આવ્યા છે લગ્નમાં ઘણા મહેમાન આવ્યું છે અને લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે બરાબર તો ત્રીજા નંબરનું જે વાક્ય છે એ સાચું છે કે લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે બરાબર ને અહીંયા બહુવચન છે બરાબર એટલે ઘણા મહેમાન આવ્યા છે જવાબ સાચો છે નંબર ચાર જોઈએ બકરી બધું પાંદડું ખાઈ ગઈ બકરી બધા પાંદડા ખાઈ ગઈ અને બકરી બધા પાંદડા ખાઈ ગઈ બરાબર ને તો આમાં જે ચોથો નંબરનું વાક્ય છે ચાર નંબરમાં એમાં બધા તો બધા ઉપર અનુસ્વાર છે બરાબર ને બહુવચન છે એટલા માટે આપણે બીજા નંબરનું જે વાક્ય છે ને કે બકરી બધા પાંદડા ખાઈ ગઈ તો બધા એની પર અનુસ્વાર મૂકેલું છે એ વાક્ય સાચું છે બરાબર બહુવચનની અંદર આપણે અનુસ્વાર મૂકવાનો હોય છે હવે આપણે આગળ જોઈએ વાક્યો મોટેથી વાંચો જે ભૂલ હોય તે સુધારીને લખો ગાડા અક્ષરે છાપેલા શબ્દ બદલવાનો નથી બરાબર તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે જાડી દેડકો જોરથી ગાતો હતો જાડો દેડકો જોરથી ગાતો હતો બરાબર ને તો અહીંયા ભૂલ છે બરાબર તો આવા જે ભૂલવાળા જે વાક્યો છે આપણે સુધારવાના છે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો નાનકડો પતંગિયું ઉડતી ઉડતી નેહાના નાક પર જઈ બેઠી તો આ ખોટું છે ડોની જગ્યાએ ડૂ આવે ઉડતી ઉડતીની જગ્યાએ તું તું આવે બરાબર અને બેઠીની જગ્યાએ બેઠું આવે તો જવાબ આ રીતે બને નાનકડું પતંગિયું ઉડતું ઉડતું નેહાના નાક પર જઈ બેઠું બીજો છે હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચું વરસાદ પડી તો આમાં લુચ્ચું પણ લુચ્ચો અને પડીને પણ પડ્યો તો જવાબ આ રીતે બને હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચો વરસાદ પડ્યો નંબર ત્રણ નાગે મોટી ફૂંફાડો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં તો આમાં છે મોટી મોટીને પણ મોટા બરાબર માર્યું ને પણ માર્યા અને ડર્યો બરાબર તો સાચો જવાબ આ રીતે લખી શકાય નાગે મોટો ફૂંફાડો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં બરાબર ને તો આ રીતે એનો જવાબ લખી શકાય હવે આપણે ચોથો જોઈએ મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો તો મોટી નહીં પણ મોટા રહેતોની જગ્યાએ રહેતા અને હતોની જગ્યાએ હતા તો જવાબ આ રીતે લખી શકાય મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા નંબર પાંચ વાર્તાની પુસ્તક મોટી હતી ચિત્રનું ચોપડી પાત પાતળું હતું તો આમાં ઘણી બધી ભૂલો છે બરાબર તો વાર્તાની જગ્યાએ નું મોટીની જગ્યાએ મોટું હતીની જગ્યાએ તું ચિત્રનું જગ્યાએ ચિત્રની અને પાતળુંની જગ્યાએ પાતળી અને હતું જગ્યાએ હતી તો જવાબ આ રીતે લખી શકાય વાર્તાનું પુસ્તક મોટું હતું ચિત્રની ચોપડી પાતળી હતી છઠ્ઠું જોઈએ બધી બાળકોએ દૂધ પીધો વડીલોએ ચા પીધું તોમાં ભૂલ છે બધીની જગ્યાએ બધા પીધોની જગ્યાએ પીધું બરાબર અને પીધું જગ્યાએ પીધી બરાબર કારણ કે બાળકો છે એટલે પીધો આવે બરાબર ને તો અહીંયા બધા બાળકોએ દૂધ પીધું વડીલોએ ચા પીધી બરાબર હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ જોડીમાં બેસવાનું છે વાર્તા વાંચો અને સાથે મળીને પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે બરાબર તો હવે આપણે જોઈએ અહીંયા બોતળાએ આજે પહેલીવાર રણ પાર કરવાનું હતું પ્રવાસ કરવાનો હતો તેથી આખો પરિવાર ખુશ હતો સૌથી આગળ ઊંટ ચાલતો હતો વચ્ચે ત્રણ બાળકો અને છેલ્લે તેની મમ્મી થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું અરે આપણે ચાર કેમ એકાદ બોતડું રહી ગયું છે કે શું ઊંટડી કહે તમે પોતાને તો ગણો બરાબર તો બાળ મિત્રો આપણે આ નાની વાર્તા વાંચી તો હવે આપણે એના જવાબ પણ લખી લઈએ ખાલી જગ્યામાં જવાબ લખવાના છે બરાબર તો આમાં પપ્પા એ કોણ છે ઊંટ મમ્મી એ કોણ છે ઊંટડી અને બાળક એ કોણ છે બોતડું બરાબર હવે આપણે બીજું પણ જોઈએ મદનિયાએ જોયું વાંદરો કૂદે વાંદરી કૂદે વાંદરું કૂદે હરણ હરણી ને બધા હરણાએ કૂદે શિયાળવા કૂદે ને વાઘ સિંહેય કૂદે બસ એક પોતાનાથી નથી કૂદાતું ઊંચી કૂદ કે લાંબી કૂદની તો વાત જ ક્યાં કરવી દુઃખી થયેલું મદનિયું મેદાનની બહાર નીકળી ગયું હાથણી આખી વાત સમજી ગઈ તેણે મદન્યા પાસે જઈને કહ્યું તું ગોડા ફેંક માટે કેમ નથી જતો બેટા એમાં તો તારો નંબર આવશે બરાબર ને તો બાલમિત્રો સરસ મજાની વાત હતી હવે આપણે અહીંયા કોઠો પૂરો કરવાનો છે બરાબર તમે કોઠામાં જોઈ શકો છો મમ્મીનું નામ લખવાનું પપ્પાનું નામ લખવાનું બાળકનું નામ લખવાનું મમ્મી પપ્પાને બાળકનું નામ લખવાનું બરાબર તો નંબર એક વાંદરી વાંદરો વાંદરું તો વાંદરી વત્તા વાંદરો વત્તા વાંદરું નંબર બે હરણી હરણ અને હરણું તો હરણી વત્તા હરણ વત્તા હરણું નંબર ત્રણ મમ્મી તો કોણ છે શિયાળવી પપ્પા તો શિયાળ અને બાળક તો શિયાળવું અર્થાત્ શિયાળવી શિયાળ અને શિયાળવું નંબર ચાર વાઘણ વાઘ અને બાળ વાઘ બરાબર નાનું બચ્ચું છે એટલે આપણે બાળ વાઘ કહીશું તો વાઘણ વાઘ અને બાળ વાઘ નંબર પાંચ મમ્મી તો સિંહણ પપ્પા તો સિંહ અને બાળક તો બાળસિંહ તો આ રીતે લખાય સિંહણ વત્તા સિંહ અને બાળસિંહ બાળ મિત્રો તમારે આ રીતે કોઠો પૂરો કરવાનો છે હવે આપણે આગળ જોઈએ નવી પ્રવૃત્તિ જોઈએ નંબર ત્રણ કુટુંબમાં બધા મળીને કામ કરે દરજી કપડાં સીવે દરજણ બટન ટાંકે ઘાચી તેલ કાઢે ઘાચણ ઘાણી સાફ રાખે માટી ગુંદવામાં ચાકડો ફેરવવામાં માટલા પકવવામાં કુંભારણ અને કુંભાર સાથે ને સાથે લુહાર અને લુહારણ સાથે મળીને દાંતરડું પાવડો વગેરે બનાવે માળી ફૂલછોડની સંભાળ રાખે માડણ ફૂલ ગૂંથી માડા વેણી હાર ગુલદશતા બનાવે વેચે શેઠ શેઠાણી દુકાન સાચવે નોકર નોકરાણી ઘરની દેખરેખ રાખે બરાબર હવે આપણે જોઈએ અહીંયા બાળ મિત્રો આપણે કારીગરના નામ લખવાના છે બરાબર એમાં પુરુષ અને સ્ત્રી બંનેના નામ લખવાના છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર ખાલી જગ્યામાં અહીંયા લખેલા છે દરજી દરજણ ઘાચી ઘાચણ કુંભાર કુભારણ લુહાર લુહારણ માડી માડણ શેઠ તો શેઠાણી બરાબર હવે આપણે આગળ જોઈએ આવી રીતે તમે બળદ ગાય વાછરડાની કોઈ ટૂંકી વાર્તા આપણે બનાવીને લખવાની છે બરાબર તો ચાલો બાળ મિત્રો આપણે વાર્તા બનાવીએ બળદ ગાય અને વાછરડા સમાજને ખૂબ ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે તે હળ ખેંચે છે તે ઘણીએ જોતરાય તે બળદગાડે જોતરાય અને માલસામાન પણ લાવે લઈ જાય ગાય દૂધ આપે દૂધમાંથી અનેક ચીજ વસ્તુઓ બને વળી ગાય વાછરડાને જન્મ આપે વાછરડા રૂપાળા હોય તે મોટા થઈને બળદ કે ગાય બને હવે બાળ મિત્રો આગળની પ્રવૃત્તિમાં આપણે જોઈએ છીએ કન્યાના સંબંધની ઓળખ આપવી તે બધા સાથે વરરાજાનો સો સંબંધ છે એ તમારે લખવાનું છે બરાબર ને તો કન્યા અને વરનો સંબંધ આપણે જોઈએ તો મમ્મી પપ્પા તો વરના એ સાસુ સસરા થાય બહેન જીજાજી તો વરના એ સાડી સાડું થાય કન્યાના ભાઈ ભાભી તો વરના પણ ભાઈ ભાભી અને સાડા થાય હવે કન્યા અને વરનું જોઈએ મામા મામી તો વરના પણ મામા મામી થાય ફોઈ ફૂવા તો વરના પણ ફોઈ ફૂવા જ થાય કાકા કાકી તો વરના પણ કાકા કાકી જ થાય બરાબર હવે બાળ મિત્રો કૌંસમાં પ્રાણીઓના નામ તમારે મૂકતા જાઓ અને રંગીન શબ્દમાં ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરતા જઈને તમારે વાક્ય બનાવવાનું છે બરાબર ને તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ખૂબ જૂના સમયથી ગાય આપણી મિત્ર રહી છે બરાબર તો અહીંયા કૌંસમાં ગાય લખ્યું છે નંબર બે ખૂબ જૂના સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે બરાબર આ રીતે તમારે અહીંયા ઉપર કૌંસમાં શબ્દ આપેલા છે એ રીતે વાક્ય બનાવવાના છે શબ્દો આ રીતે છે ગાય ઉંદરો બળદ હાથી ઊંટ ગધેડું અળસ્યું કૂતરું ચકલી ખેડૂત પોપટ અને કાબર તો બાળ મિત્રો હવે આપણે વાક્ય બનાવીએ છીએ ખૂબ જૂના સમયથી ઉંદરો આપણા મિત્રો રહ્યા છે ખૂબ જૂના સમયથી બળદ આપણો મિત્ર રહ્યો છે ખૂબ જૂના સમયથી ઊંટ આપણું મિત્ર રહ્યું છે ખૂબ જૂના સમયથી ગધેડું આપણું મિત્ર રહ્યું છે ખૂબ જૂના સમયથી અળસ્યુ આપણું મિત્ર રહ્યું છે ખૂબ જૂના સમયથી કૂતરું આપણું મિત્ર રહ્યું છે ખૂબ જૂના સમયથી ચકલી આપણી મિત્ર રહી છે ખૂબ જૂના સમયથી ખેડૂત આપણો મિત્ર રહ્યો છે ખૂબ જૂના સમયથી પોપટ આપણો મિત્ર રહ્યો છે ખૂબ જૂના સમયથી કાબર આપણી મિત્ર રહી છે બરાબર ને તો આ રીતે બાળ મિત્રો તમારે વાક્ય બનાવવાના છે બરાબર હવે આપણે આગળ જોઈએ તમારે પ્રશ્ન પૂછો અને જવાબ આપવાના છે બરાબર આમાં ગણિતની ભાષાની રીત આપણે સમજવાની છે બાળ મિત્રો આપણે ત્રણ ઉદાહરણોની ચર્ચા કરીશું નંબર ચાર પાંચ છ અને સાત એ તમારે જાતે એના જવાબ શોધવાના છે બરાબર તો આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ છે પ્રશ્ન પૂછો ને જવાબ આપવાનો છે આપણે બરાબર ગણિતની રીતે તો ઉદાહરણ છે મહીસાગર પરના એક પુલ પર ચોત્રીસ બસ સડંગ ઊભી રહી શકે જો એક બસની લંબાઈ બે ગાડી જેટલી હોય તો પુલ ઉપર કેટલી ગાડી ઊભી રહી શકે તો બાળ મિત્રો આપણે સૌપ્રથમ જોવાનું છે કે એક બસ જેટલી જગ્યામાં કેટલી ગાડી ઊભી રહી શકે તો બે ગાડી પુલ ઉપર કેટલી બસ ઊભી રહેવાની જગ્યા છે તો ચોત્રીસ તો બસની જગ્યાએ ગાડી ઊભી રાખવા પ્રશ્ન નંબર એકનો જવાબ ઉપયોગમાં લેવાનો છે બરાબર તો ચોત્રીસ ગુણ્યા બે કરો એટલે આપણને જવાબ મળી જાય તો અડસઠ ગાડી ઊભી રહી શકે બરાબર હવે આપણે ઉદાહરણ જોયું તો હવે આપણે નંબર એક જોઈ લઈએ સરલા કરતાં સુરેશ ઊંચો છે સુરેશ કરતાં દિવ્યા ઊંચી છે અને મહેન્દ્ર સુરેશ કરતાં ઊંચો અને દિવ્યા કરતાં નીચો છે તો આ બધામાં સૌથી ઊંચું ને સૌથી નીચું કોણ તો આપણે આ રીતે એને સમજવાનું છે સરલા કરતાં ઊંચું કોણ તો સુરેશ છે બરાબર સુરેશ કરતાં ઊંચું કોણ તો દિવ્યા અને મહેન્દ્ર છે અને દિવ્ય કરતાં નીચું કોણ તો મહેન્દ્ર છે બરાબર તો આ પરથી તમને ખ્યાલ આવી જાય કે સૌથી ઊંચું કોણ છે તો દિવ્યા અને સૌથી નીચું કોણ છે તો સરલા બરાબર હવે આપણે ત્રીજું જોઈ આ બીજું જોઈ લઈએ ઈવા જ્યાં ઊભી છે ત્યાં તે પચીસ ડગલા ડાબી તરફ અને ત્યારબાદ દસ ડગલા જમણી તરફ ચાલે છે હવે તેને પોતાની મૂળ જગ્યાથી કેટલા ડગલા દૂર હશે એ આપણે ગણવાનું છે બરાબર ને તો આપણે જોઈએ ઈવા ડાબી તરફ કેટલા ડગલા ચાલે છે તો પચીસ ડગલા બરાબર હવે ત્યાંથી ઈવા જમણી તરફ કેટલા ડગલા ચાલે છે તો દસ ડગલા બરાબર હવે મૂળ જગ્યાથી કેટલા ડગલા દૂર તેનો જવાબ આપણે શોધવાનો છે બરાબર તો પચીસ ડગલા એ ચાલે છે ડાબી તરફ અને દસ ડગલા જમણી તરફ એટલે આપણે પચીસ ઓછા દસ કરીએ તો પંદર ડગલા થાય તો જવાબ થાય પંદર ડગલા દૂર બરાબર હવે આપણે ત્રીજો જોઈએ જાહ્નવી પાસે ત્રણ લીટરની બોટલ છે હાર્દિક પાસે બસો મિલી લીટરની બોટલ છે અને હાર્દિક પાસે બીજી કેટલી બોટલો હોય તો તેનું અને જાનવી પાસેનું પાણી સરખું થાય બાળ મિત્રો અહીંયા પાણી સરખું કરવાનું છે બરાબર ને બોટલની વાત તો બાજુ પર આપણે ફરી કરીશું પણ પાણી સરખું કરવાની વાત છે તો હવે આપણે જોઈએ જાહ્નવી પાસે કેટલા લીટરની બોટલ છે તો ત્રણ લીટરની બરાબર એક લીટર એટલે કેટલા મિલી થાય તો એક હજાર મિલી લીટર બરાબર તો ત્રણ લિટર એટલે કેટલા મિલી થાય તો ત્રણ હજાર મિલી થાય હવે હાર્દિક પાસે કેટલા મિલીની બોટલ છે તો બસો મિલીની હવે હાર્દિક પાસે બીજી કેટલી બોટલ હોય તે જાનવીનું પાણી સરખું થાય એ આપણે જોવાની છે બરાબર તો ત્રણ હજાર મિલી ભાગ્યા બસો મિલી એટલે કુલ પંદર બોટલ થાય બરાબર હવે આપણને બોટલ તો મળી ગઈ હવે હાર્દિક પાસે એક બોટલ છે તેથી બીજી કેટલી બોટલની જરૂર પડે તો પંદર ઓછા એક એટલે ચૌદ બોટલ હોય તો તેનું અને જાનવીનું પાણી સરખું થાય બરાબર ને કારણ કે એક બોટલની અંદર બસો મિલી પાણી માય એટલા માટે બરાબર હવે આપણે બાળ મિત્રો નંબર ચાર નંબર પાંચ અને નંબર છ તથા નંબર સાત આના જવાબ બાળ મિત્રો તમારે જાતે ગણતરી કરીને શોધવાના છે બાળ મિત્રો શોધી કાઢશો ને એકદમ સરળ છે આમાં તમે તમારા શિક્ષકની પણ મદદ અથવા તો માતા પિતાની પણ તમે મદદ લઈ શકો છો બરાબર હવે બાળ મિત્રો આપણે લગભગ સરખા લાગતા શબ્દો જોઈ લઈએ વિચિત્ર એટલે ના ગમે તેવા વર્તન કે દેખાવ વાળું ભેદવું એટલે તોડવું અથવા તો બરાબર આરપાર જવું ગભરવું એટલે નકામવું કપડું અથવા ચિતરું ચૂંટવું એટલે ફેંદી નાખવું અથવા બગાડી નાખવું હળવે એટલે ખૂબ ધીમેથી અવનવું એટલે નવી જાતનું બરાબર બાળ મિત્રો તમે ભણીને થાકી ગયા હશો તો ચાલો આપણે થોડું હસી પણ લઈએ છગનલાલ કહે તમે ઘરે મધપૂરો કેમ ઉછેરો છો મફત મધ મળે એટલે તો મગનલાલ શું કહે છે ખબર છે મધ તો મળે જ છે પણ મહેમાન પણ ઓછા આવે છે બરાબર ને કારણ કે ઘર આગળ મધપૂરો હોય એટલે મહેમાન પણ ઓછા આવે બરાબર તો બાળ મિત્રો આ રીતે તમે એકબીજાને ટૂંચકા કહી શકો છો હવે બાળમિત્રો આપણે શબ્દની પોટલી છોડવાની છે બરાબર આ શબ્દની પોટલીમાં કયા કયા શબ્દો છે એ આપણે શબ્દ પોટલી છોડશું એટલે આપણને ચલાવી જશે બરાબર તો ચાલો બાળમિત્રો હવે શબ્દની પોટલી પણ આપણે છોડી નાખીએ બરાબર તો શબ્દ પોટલીમાં આ પ્રમાણેના શબ્દો છે ઋણ ઋતુ ઋષિ મોક્ષ દ્રાક્ષ ભિક્ષુક દક્ષિણ ધીચણ તીક્ષ્ણ ભીષણ આભૂષણ ઊન ઉર્મી ઊંટ ઊંધિયું આશ્ચર્ય આર્થિક દીર્ઘાયુ અને નૈઋત્ય બરાબર તો બાળમિત્રો આપણે શબ્દ પોટલી પણ છોડી નાખીએ બરાબર તો બાળમિત્રો અહીંયા આપણે આ એકમની સમગ્ર ચર્ચા પૂર્ણ કરીએ છીએ બરાબર ભાઈબંધ મારો બોલ્યો કુહુ પાઠ નંબર છ બાળ મિત્રો આ પાઠના મેં ત્રણ ભાગમાં અલગ અલગ વિડીયો બનાવેલા છે બરાબર આ પાઠની તમારે સંપૂર્ણ સમજૂતી પ્રાપ્ત કરવી હોય તો તમારે ત્રણ વિડીયો જોવા પડે બાળ મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તો બાળ મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા પાઠ સાથે મળીશું ત્યાં સુધી આવજો બાળમિત્રો